હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બનાવવાનું છે મંચુરિયન, ગ્રેવીવાળું મંચુરિયન. તો એના માટે મેં અહીં 2 મોટા કપ જેટલી કોબી ખમણીને લીધી છે અને કોબીનું બધું જ પાણી કાઢી નાખ્યું છે અને 1 કપ ગાજર ખમણીને લીધું છે, 1 નાનો કપ કેપ્સિકમ ચોપ કરીને લીધું છે, લસણની પેસ્ટ 1 ચમચી અને આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. મેં અહીં સોયા ટોમેટો કેચપ 2 ચમચી લઉં છું, 1 ચમચી સોયા સોસ એડ કરીશ. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે 1 મોટો કપ જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે અને 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરું છું. હું અહીં અત્યારે મેંદાનો યુઝ નથી કરતી, જો આપણને જરૂર પડશે તો જ આપણે મેંદો યુઝ કરીશું. હવે આપણે હાથેથી સારી રીતે મિક્સ કરી લેશું. જો આપણને ગોળી વળવામાં પેલું થશે તો હું અહીં 1 મોટી ચમચી જેટલો મેંદો લઉં છું. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે ગોળી વળી જાય છે. તો મેં અહીં તેલ ગરમ કરી લીધું છે. હવે આપણે તેમાં ગોળીને ફ્રાય કરી લઈશું. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે હાઈ ફ્લેમ ઉપર જ બધી ગોળીઓને ફ્રાય કરવાની છે. મેં અહીં મેંદો 1 ચમચી જેટલો યુઝ કર્યો છે એટલે, અને મોટો આજીનો પણ એડ નથી કર્યો એટલે હેલ્થ માટે સારું જ રહેશે. તો તમે જોઈ શકો છો આપણી ગોળીઓ બધી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની છે. તો આવી જ રીતે હું બધી જ ગોળીને ફ્રાય કરી લઉં છું. હવે આપણે વઘાર માટે 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે. એમાં 1 ચમચી લસણની પેસ્ટ એડ કરી છે, એમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે. આ બધું આપણે ફૂલ ફ્લેમ ઉપર જ તે ચડાવવાનું છે એટલે ચાઇનીઝ વસ્તુ હોય એ ફૂલ ફ્લેમ ઉપર રાખે તો સારો એવો ટેસ્ટ આવે છે. હવે હું આમાં 1/2 કપ જેટલું કેપ્સિકમ એડ કરીશ, એને સાતળીશ સારી રીતે. પછી 1/2 કપ જેટલું ગાજર એડ કરીશ, એને પણ તેલમાં થોડી વાર માટે સાતળી લઈશ. હવે હું 1 મોટી ચમચી જેટલું લીલું લસણ એડ કરું છું, એને પણ સાતળી લઈશ. તો આ બધું ફૂલ ગેસે રાખે તો ચાઇનીઝ બધું ટેસ્ટી બને છે. હવે આપણે આમાં 2 કપ જેટલી કોબીઝ એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે ગોળીમાં મીઠું નાખ્યું હતું એટલે ગ્રેવીમાં એ પ્રમાણે મીઠું એડ કરવાનું. હું 1/2 ચમચી મીઠું એડ કરું છું અને 2 ચમચી જેટલો સોયા સોસ એડ કરું છું. રેડ ચીલી સોસ 2 ચમચી જેટલો લીધો છે અને ટમેટો કેચઅપ આપણે 3 ચમચી જેટલો લેશું. તમે એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. ખાવાની ખૂબ જ મજા આવે, રેસ્ટોરન્ટમાં ભૂલાવી દે એવું ટેસ્ટી ઘરે બને છે. હવે આપણે 1 કપ પાણી નાખી અને આપણે ગ્રેવીને ઉકળવા દઈશું.
હવે આપણા બધા જ વેજીટેબલ ચડી જાય એટલા માટે આપણે ઢાંકણું બંધ કરી દઈએ. મેં અહીં એક નાની વાટકી જેટલું પાણી લીધું છે એમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર રાખું છું અને સારી રીતે હલાવી લઈશ એટલે એની ગોળી ન વળે. અહીંયા આપણી ગ્રેવી ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો. તો જે આપણે કોર્નફ્લોરની ગ્રેવી બનાવી છે એ આપણે ધીમે ધીમે એડ કરતા જશું અને હલાવતા જશું એટલે આપણી ગ્રેવીમાં ગાંઠા ન પડે. તો તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી ઘટ થઈ ગઈ છે અને વેજીટેબલ પણ સારી રીતે કૂક થઈ ગયું છે. તો હવે આપણે જે ગોળી બનાવી છે એ બધી એડ કરી દઈએ. તો ઓલમોસ્ટ આપણું મંચુરિયન તૈયાર જ છે. હવે હું તેમાં લીલા ધાણા એડ કરીશ. ઘણા લોકો ચાઇનીઝ વસ્તુમાં લીલા ધાણા એડ નથી કરતા, પણ મને ધાણાનો ટેસ્ટ ગમે છે એટલા માટે હું ધાણા એડ કરું છું. એ ઓપ્શનલ છે, તમારે કરવા હોય તો કરજો, નહીંતર નહીં કરતા. તો હવે આપણે તેને બાઉલમાં સર્વ કરી લઈએ. કેવું લાગ્યું મંચુરિયન તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.